વાત કરીએ વધુ એક વખત બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ઠંડી જે રીતે રાજ્યમાં વધી રહી છે ત્યારે પારો ગગડી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. નલિયા 10.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે તો અમદાવાદમાં લઘુત્તમ 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અલગ અલગ જિલ્લાઓની જો વાત કરીએ તો વડોદરામાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા અમદાવાદથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે વાત કરવામાં આવે ઠંડીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે દિવસે ને દિવસે, ત્યારે અમદાવાદમાં જે રીતે 18.9 ડિગ્રી તાપમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યારે કેવા પ્રકારની ઠંડી પડી રહી છે વિશાલ? ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાન છે જે ધીરે ધીરે તેનો પારો નીચે ગગડી રહ્યો છે. જે કહેવાય કે જે તાપમાનનો છે પારો છે તેમાં ઠંડીનું પ્રમાણ જ્યારે શરૂ થતું હોય છે ત્યારે લઘુત્તમ તાપમાન હોય છે તે 20 ડિગ્રી હોય છે અને જે મહત્તમ તાપમાન હોય છે તે ગુજરાતની અંદર 5 ડિગ્રી નોંધાયેલું છે. ત્યારે મહત્ત્વની વાત છે કે ગુજરાતની અંદર 20 ડિગ્રીથી નીચે તાપમાન હવે ગગડી રહ્યું છે. એટલે કહી શકાય કે સત્તાવાર રીતે શિયાળાની શરૂઆત થઈ રહી છે. સતત જેમ જેમ સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરોની અંદર, જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. સવારના સમયે લોકો શિયાળુ વસ્ત્રો પહેરીને રસ્તા પર જતા નજરે પડે છે. ક્યાંક ને ક્યાંક ઠંડીથી બચવા માટે એ લોકો જતા નજરે પડે છે. સાથે જ સવારના સમયમાં શીત લહેર પણ શરૂ થઈ ગઈ છે જેના કારણે લોકો ગુલાબી ઠંડીનો પણ આનંદ માણતા હોય છે. પણ આ તો ઠંડી સતત વધી રહી છે અને શિયાળાની જે ઋતુ છે એ પૂરીપૂરી રીતે બેસી રહી છે. ત્યારે હાલમાં જે રીતે જોવામાં આવે તો અમદાવાદમાં જે રીતે વાતાવરણ છે 15 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું તાપમાન એટલે કે 10 ડિગ્રીની આસપાસનું તાપમાન અત્યારે હાલ નોંધાઈ રહ્યું છે. કહી શકાય જે રીતે શિયાળો સતત આગળ વધી રહ્યો છે, ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને લોકો તાપણી કરતા શિયાળુ વસ્ત્ર પહેરીને ફરતા નજરે પડી રહ્યા છે. વાતાવરણમાં પણ સવારના સમયમાં ધુમ્મસ જોવા મળે છે જેના કારણે વાહન વ્યવહારને પણ ક્યાંક અસર થાય છે. પણ જે રીતે ચોમાસું અને ઉનાળો લાંબા સમય સુધી ચાલ્યા તેમ આ વખતે શિયાળો પણ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોક્કસ વિશાલ, જે રીતે વાત કરવામાં આવે એક તરફ ચોમાસાની શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ હવે શિયાળો હજુ પણ લાંબો સમય સુધી સામાન્ય રીતે માર્ચ સુધી રહેતો હોય છે ત્યારે આ વખતે એપ્રિલ સુધી રહે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. શું કહેશો આ અંગે? શિવાંગની, ચોક્કસથી જે રીતે વરસાદ આ વખતે લાંબા સમય સુધી વરસ્યો છે એટલે કે જમીનમાં મોટા પ્રમાણમાં પાણી ઉતર્યું છે. સાથે જ નહેરો, નદીઓ અને ડેમમાં પણ લાંબા સમય સુધી પાણીના વરસાદના કારણે પાણી મોટા પ્રમાણમાં ભરાયા છે. એટલે કહી શકાય કે ચારે તરફ લીલોતરી જ લીલોતરી છે અને એટલા માટે જ આ વખત જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે ના માત્ર હવામાન વિભાગ પરંતુ સમગ્ર ગુજરાત દ્વારા એક અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જેમ ઉનાળો અને શિયાળા ચોમાસું લાંબા સમય સુધી ચાલ્યું તેમ આ વખતે શિયાળો પણ લાંબો સમય ચાલે તેવી હાલ શક્યતાઓ પ્રબળ બની છે. જેના કારણે લઈને અત્યારે હાલમાં જે શિયાળાની શરૂઆત થઈ છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શિયાળો જે રીતે વધી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાની અંદર તાપમાનનો જે પારો છે જે સત્તાવાર રીતે કહી શકાય કે શિયાળાની શરૂઆત 20 ડિગ્રી ટેમ્પરેચરથી થતી હોય છે ત્યારે તાપમાન 20 ડિગ્રીથી ઘટીને અત્યારે હાલમાં અમદાવાદની અંદર તથા સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં 10 ડિગ્રીથી માંડી અને 15 ડિગ્રી સુધી આવી ગયું છે. એટલે એક અઠવાડિયાની અંદર જ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને 10 ડિગ્રી સુધી નલિયામાં પહોંચ્યું છે. ત્યારે આગામી સમયમાં ભારેથી અતિભારે શિયાળાની અસર વર્તાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે અને શિયાળો આ વખતે લાંબો ચાલે તેવું અત્યારે હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ ઠંડીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, ઠંડીનો ચમકારો રાજ્યભરમાં જોવા મળ્યો છે ત્યારે હજુ પણ શિયાળો લાંબા સમય સુધી ટકી રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સત્તાવાર રીતે શિયાળાની શરૂઆત રાજ્યભરમાં થઈ ગઈ છે. 10 ડિગ્રીથી નીચું તાપમાન તમામ જિલ્લાઓમાં નોંધાયું છે. નલિયાની જો વાત કરીએ તો 10.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે ત્યારે વડોદરામાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 21.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, અમદાવાદમાં 18.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, રાજકોટમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.